तो मित्रों तमारो स्वागत है, हूँ छूँ महेश सामरिया, तमारो स्वागत करूँ छूँ अपना चैनल पर। अने आजे मित्रों आपणे खूब 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 अगत्यनो वीडियो लईने आया छे धोरण 10ना विद्यार्थीओ माटे। आ छे चेप्टर नंबर 9 प्रकाशनुं परावर्तन अने वक्रीभवनना दाखलाओ अने एना गणतरीवाळा दाखलाओ। मित्रों जो तमे धोरण 10मां होय तो तमने ख्याल ज छे कि अत्यारे अभ्यासक्रम घटाड़ी दीधो छे अने आमांथी घणा बधा अभ्यासक्रम घटाड्या पछी जे चेप्टर वध्या छे तो एनी अंदरथी हवे वधार માર્ક્સનું પૂછાવાનું છે। એ તો નોર્મલ છે કે ઓછા થશે એટલે વધારે માર્ક્સનું પૂછાશે। તો હવે જે બાકીનું જે આ ચેપ્ટરો રહ્યો છે એમાંથી પણ આ ચેપ્ટરમાં આપણને 8 માર્ક્સના પ્રશ્નો પૂછાશે, જેમાંથી તમને એક એક માર્ક્સના 2 દાખલા અને એક એક માર્ક્સના 2 પ્રશ્નો વિકલ્પો જેવા સમજી લો નાના નાના, અને 2 માર્ક્સનો એક પ્રશ્ન જેમાં હશે ઓપ્શન અને 4 માર્ક્સનો એક પ્રશ્ન જેમાં ઓપ્શન નહીં હશે। હવે તમે બોર્ડનું પેપર લીધું અને બોર્ડના પેપરમાં તમને 4 માર્ક્સનો દાખલો મળ્યો બરાબર, અને તમને દાખલો જરા પણ આવતો નથી, બોર્ડના બ્લુ પ્રિન્ટ પ્રમાણે એમાં ઓપ્શન નથી, તો તમારા 4 માર્ક્સ તમારે ભૂલી જવાના। ઓકે, તો આવું ના થાય। 2 માર્ક્સમાં ઓપ્શન છે, કદાચ એક દાખલો હોય નાનું અને એના ઓપ્શનમાં પ્રશ્ન હોય, અને 4 માર્ક્સમાં કોઈ પ્રશ્ન હોઈ શકે છે પણ એમાં ઓપ્શન નથી, પણ જો દાખલો પૂછી લે તો તમારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી। તો એના માટે આપણે આવું ના થાય એના માટે આપણે દાખલા કરવા જ પડશે, અને દાખલાઓ કઈ રીતે ગણાવીશું એ આમાં આજના વિડીયોમાં હું તમને ડિટેલમાં સમજાવીશ। એટલે જો તમે તમારા સ્કોરને વધારવા માંગતા હોય, સારો પરફોર્મન્સ તમારો સાયન્સમાં બીજે આમ આગળ રહેતા રહેવા માંગતા હોય તો વિડીયોને તમે છેક સુધી જોશો, તમને 100% બધા દાખલા ખબર પડશે। ઓકે, તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું દાખલાઓ, સૂત્રો અને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે અને આ સૂત્રોને કઈ રીતે ક્યારે માઇનસ આવશે। ઓકે, તો લેટ સ્ટાર્ટ વિથ સૂત્રો। આ સૂત્રો કયા કયા છે તો તમારે ધ્યાન રાખવાનું મિત્રો, સૂત્રો 2 જ છે, એટલે મેઇન સૂત્રો એક છે અરીસાનું સૂત્ર અને એક છે લેન્સનું સૂત્ર। અરીસાનું સૂત્ર છે આપણે 1/v + 1/u બરાબર 1/f, આ શેનું સૂત્ર છે અરીસાનું, અને એક છે લેન્સનું સૂત્ર। લેન્સ આમાં ગમે તે હોઈ શકે છે, અંતર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ કોઈ ફરક નહીં પડતો, સૂત્ર આ જ લાગશે લેન્સ। અને એ રીતે 1/v - 1/u બરાબર 1/f। હવે ઘણા બધા વિદ્યાર્થી કહેશે સાહેબ આ વી યુ એફ આ શું છે બધું, તો એ પણ સમજી લઈએ આપણે કે મિત્રો આમાં જે યુ હોય છે, યુ યુ એટલે વસ્તુ અંતર। તમે કોઈ પણ વસ્તુ અરીસાથી કે લેન્સથી કેટલી દૂર મૂકો છો આ જે અંતર છે એને કહેવાય વસ્તુ અંતર, જેને આપણે યુ વડે દર્શાવીએ છીએ, યાદ રહેશે। અને વી હોય છે પ્રતિબિંબ અંતર, મતલબ કે જે તમારું પ્રતિબિંબ છે જ્યારે આમાંથી આમ કિરણો જશે અને અહીંયા કદાચ પ્રતિબિંબ બને તમારું, તો આટલું જે ડિસ્ટન્સ છે એ તમારું છે પ્રતિબિંબ અંતર। તો બે વસ્તુ ખબર પડી ગઈ, અને એફ છે કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ એટલે જે આટલું અંતર છે પી થી એફ સુધી અથવા ઓ થી એફ સુધી, એ જ શું છે કેન્દ્ર લંબાઈ। તો યાદ રહી ગયું મિત્રો ત્રણ વસ્તુ તમને, યુ એટલે શું છે વસ્તુ અંતર, જેટલી દૂર આપણી વસ્તુ છે, વી એટલે પ્રતિબિંબ અંતર, જેટલું પ્રતિબિંબ બને છે આ બાજુ કે આ બાજુ જે, અને એફ છે કેન્દ્ર લંબાઈ। તો મિત્રો હવે તમારે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર જ્યારે આપણે યુ વી એફની કિંમત મૂકીશું તો એવું જરૂરી નથી કે દર વખતે બધા એ પ્લસમાં જ આવે, એટલે જે ડાયરેક્ટ મૂકવાનો આવે, આમાં પણ નિશાનીઓ ચેન્જ થશે, યુ માઇનસમાં આવશે, વી માઇનસ પ્લસ બંનેમાં આવશે, એફ પણ માઇનસ પ્લસ બંનેમાં આવશે। હવે તમને સમજાવું કરી આને સમજશું, જો કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ કોઈ પણ વસ્તુની આપણે ડાબી બાજુ આમથી માપ લઈશું ને જ્યારે તો એ માઇનસ આવશે, અને આ બાજુ લઈશું તો પ્લસ, અને ઉપર લઈશું તો પ્લસ અને નીચે લઈશું તો માઇનસ, મતલબ કે જો તમારે આ બાજુનો માપ હશે જે હંમેશા વસ્તુ અંતર હંમેશા આ બાજુ હશે, કોઈ પણ અરીસો હોય કે લેન્સ હોય વસ્તુ આ બાજુ હશે, એટલે યુ તો હંમેશા માઇનસ જ રહેશે, એમાં તમારે ચિંતા ના કરતા, બધાના નિશાનીઓ સમજાવી દઉં તમને। પણ જ્યારે પ્રતિબિંબ આ બાજુ બનશે આ બાજુ તો એ પ્લસમાં આવશે, વી આ બાજુ બનશે તો માઇનસમાં આવશે, પ્રતિબિંબ નીચેની તરફ બનશે તો માઇનસ, ઉપર બનશે તો પ્લસ, આટલું યાદ રાખજો, આપણે હંમેશા યાદ રાખો આગળની તરફ પ્લસ પાછળની તરફ માઇનસ, જ્યારે કે આપણે આગળ જઈએ તો પ્લસ થઈએ છીએ પાછળ જઈએ તો માઇનસ, એ રીતે આમાં આગળ જઈએ તો પ્લસ પાછળ જઈએ તો માઇનસ, ઉપર જઈએ તો પ્લસ લેવાનું નીચે જઈએ તો માઇનસ, નિશાનીઓ સમજી ગયા તો બાકી બધું ખ્યાલ આવી જશે તમને।
तो मित्रों आमा तमने ख्याल आई गयो छे, आ यू एटले वस्तु अंतर, वी एटले प्रतिबिंब अंतर अने एफ एटले केंद्र लंबाई। हवे जो अंतरगोल अरीसो आपेलो होय तमने, तो पहला तो एक वस्तु हमेशा याद रखो, बधामां वस्तु अंतर माइनस ज आवशे। अंतरगोल अरीसो होय, अंतरगोल अरीसो होय के बहिर्गोल अरीसो होय के पछी लेंस होय, आ लेंस छे, बहिर्गोल लेंस होय के अंतरगोल लेंस होय, बधामां आ होय बधामां तमने यू मळशे माइनस 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 यू आल मान माइनस, केम के हमेशा वस्तु आम ज मूकवानी छे, अरीसा होय के लेंस एनी आपणे डाबी तरफ मूकीशुं आम। ओके सारू, आमां अंतरगोल अरीसामां तमने केंद्र लंबाई पण माइनस लेवानी अने आमां प्रतिबिंब अंतर तमने माइनस अथवा प्लस बंने बनी सके। हवे जो तमने टोटल छ आकृति अंतरगोल अरीसा में रचाय छे, अनंत अंतरे पछी टू एफ थी थोड़े एटले एफ थी थोड़े पहला सी थी थोड़े दूर, सी अने एफ नी वच्चे, एफ उपर एफ अने एफ नी वच्चे, याद छे तमने आकृतिओ। तो एक ज स्थिति एवी हती के ज्यारे एनी आभासी प्रतिबिंब बनादो त्यारे तमारे छेल्ली स्थितिमां वी शू लेवानुं प्लस, बाकी बधामां माइनस आवशे, आटलुं याद राखजो। ओके तो अंतरगोल अरीसामां निशानी आ प्रमाणे लेवानी, माइनस आ यू पण माइनस एफ पण माइनस। बहिर्गोल अरीसो होय तो तमारे खाली यू माइनस आ बाजू वस्तु आवशे एटले आ माइनस थशे, बाकी बधुं शुं आवशे प्लस। जो यू माइनस आवशे, वी पण प्लस एफ पण प्लस, के बहिर्गोल अरीसामां आ बाजू ज बधुं बनशे, एटले बहिर्गोल अरीसामां बहु माथाकूट नथी, आ बहिर्गोल अरीसो छे। ज्यारे बहिर्गोल लेंसमां એમાં તમારે જ્યારે તમે લેન્સમાં આકૃતિ બનાવશો આમ, તો આ બાજુની વસ્તુ વસ્તુ આમ મૂકશો, પ્રતિબિંબ આ બાજુ બનશે, તો યુ માઇનસ આવશે, વી શું આવશે પ્લસ આવશે, વસ્તુ આ બાજુ પ્રતિબિંબ બાજુ। અને એક સ્થિતિ એ આવશે કે પ્રતિબિંબ આ બાજુ બનશે ત્યારે તમારે વી માઇનસ આવશે, આ જ્યારે આ બાજુ બનશે ત્યારે આભાસી બનશે ત્યારે। ઓકે એટલે યાદ રાખજો આમાં, બાકી આ બાજુ આ બનશે એટલે પ્લસ પ્લસ, પછી આ બાજુ બનશે એટલે માઇનસ વી આવશે પ્રતિબિંબ અંતર। અને અંતરગોળ લેન્સમાં, અંતરગોળ લેન્સમાં જ્યારે પણ તમને ખબર છે અંતરગોળ લેન્સમાં તમે વસ્તુ મૂકશો તો હંમેશા પ્રતિબિંબ અહીંયા જ બનશે, બરાબર ને, આભાસી ચતું અને મોટું, તો બધી વસ્તુ આ બાજુ જ હશે, એટલે અંતરગોળ લેન્સમાં બધું માઇનસમાં જ આવશે। હા પ્રતિબિંબ અને વસ્તુની ઊંચાઈ પ્લસમાં આવશે, એચ એટલે વસ્તુની ઊંચાઈ, એચ ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ। આના સૂત્રો પણ તમને સમજાવી દઉં મોટવણીના મિત્રો, જો પછી મોટવણી ધારો કે તમારે શોધવું હોય, મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ બરાબર, તો સૂત્ર યાદ રાખવાનું માઇનસ વી અપોન યુ, બરાબર ને, આ બંને સૂત્ર લેવાય, આને ડાયરેક્ટ મોટવણી પણ લાય અને આના ઉપરથી મળાય। અને જો લેન્સમાં હોય મોટવણી શોધવું હોય તો અહીંયા આવશે એચ ડેસ અપોન એચ વી અપોન યુ, જ્યાં એચ ડેસ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, એચ એટલે વસ્તુની ઊંચાઈ, વી અને યુ। ઓકે તો હવે આપણે દાખલા સ્ટાર્ટ કરીશું આ ચેપ્ટરના। તો મિત્રો હવે આપણે ચોપડીના દાખલા સ્ટાર્ટ કરીશું, જેમાં આપણે 5 સેમી લંબાઈની એક વસ્તુને 10 સેમી કેન્દ્ર લંબાઈ અભિસારી લેન્સથી 25 સેમી દૂર રાખી છે। તો ભાઈ 5 સેમી લંબાઈની વસ્તુને 10 સેમી કેન્દ્ર લંબાઈ અભિસારી લેન્સ, અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ, એટલે આ દાખલો આપણે બહિર્ગોળ લેન્સ માટે ગણવાનો છે। આપણે લખીશું અહીંયા બહિર્ગોળ લેન્સ માટે, ભાઈ વસ્તુની લંબાઈ કેટલા સેમી છે 5, માટે વસ્તુની ઊંચાઈ લખીશું આપણે 5 સેમી એચ હાઈટ, એ જેની લંબાઈ કહેવાય, અને 10 સેમી કેન્દ્ર લંબાઈ, તો એફ આવશે 10 સેમી। અને બીજું શોધવાનું છે કે ભાઈ 25 સેમી દૂર છે, એનો મતલબ યુ એટલે પ્રતિબિંબ અંતર 25 સેમી છે, તો U બરાબર 25 સેમી। ઓકે આટલું થઈ ગયું છે, તો હવે આપણે આની કિરણાકૃતિ દોરવાની છે ને, પ્રતિબિંબનું સ્થાન, પરિણામ, પરિમાણ અને પ્રકાર જણાવવાનું છે। તો મિત્રો હવે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને આમાં માઇનસ પ્લસ જાતે લગાવવું પડશે। તમે એવું ના વિચારતા કે ભાઈ માઇનસ પ્લસ લગે, આપણે જે આપ્યું છે એ જ લખી દેવાનું, ભાઈ જો મેં નિશાનીઓ તમને એટલા માટે નીચે મૂકીને આપી છે, સમજાય છે કે તમારે કઈ જગ્યા કઈ નિશાની લગાવવાની છે। જો બહિર્ગોળ લેન્સ છે તો એમાં બધી આમાં જોઈ લો, બહિર્ગોળ લેન્સમાં કઈ નિશાની આવશે, યુ સેમાં આવશે માઇનસમાં, અને યુ તો હંમેશા માઇનસમાં જ આવશે કે વસ્તુ અંતર છે, અને એફ જો એફ સેમાં આવશે પ્લસમાં, એ કે પ્રતિબિંબ પેલી બાજુ બનશે તો પ્લસમાં આવશે। ઓકે એ બાજુને ગણવાનું આપણે। ઓકે હવે એચ તો પ્લસમાં જ છે કે ઉપરની તરફ છે, આપણે પહેલાં શું શોધવાનું છે વી, તો આપણે લેન્સનું સૂત્ર શું છે લગાવીશું અહીંયા, અહીંયા લખીશું આપણે કે ભાઈ લેન્સના સૂત્ર મુજબ 1/V - 1/U = 1/F।
वी आपने शोधवानु छे मित्रों, यू नी किंमत शू छे बगा माइनस पच्चीस, एफ नी किंमत शू छे दस, अहीं माइनस माइनस शू थई जशे प्लस, तो अहीं लखीशू प्लस वन अपॉन पच्चीस। हवे आटली खबर पड़ी गई, आ माइनस केम मूक्यो खबर पड़ी ने, वस्तु अंतर हमेशा माइनस में आवे, यू हमेशा माइनस में जावशे बधा दाखला में, याद रखो। हवे एक काम करो, वन अपॉन पच्चीस ने सामे लई जाओ, तो वन अपॉन वी बराबर एक छेद में दस माइनस एक छेद में पच्चीस, पच्चीस सामे जशे। हवे आपणे आनो लसा लेवानुं छे, पच्चीस ने अहीं लसा ना लो तो कोई वांधो नहीं, क्रॉस गुणाकार कर दो, पच्चीस ने आम गुणी दो क्रॉस, अने आ बने ने गुणी दो क्रॉस गुणाकार, पच्चीस एका पच्चीस माइनस दस एका दस छेद में आ बने गुणाकार बसो पचास, वन अपॉन वी बराबर पच्चीस माथी दस या पंदर छेद में बसो पचास, उड़ता तो उड़ा दो, अने आनु ऊंधू पण करवू पड़शे के वन अपॉन वी छे, तो वी बराबर बसो पचास छेद में पंदर। हवे बराबर ने आनु ऊंधू कर दीधो, एक ना लखी तो चाले, पांच तरी पंदर पायो पायो पचास, पच्चीस एटले जीरो वध्यो ने, एटले पचास छेद में त्रण, आ वी नी किंमत आई, भागाकार कर लो, त्रण एका त्रण, बे वध्या त्रण छंग अठार, बे वध्या वीस, त्रण छंग अठार सोळ पॉइंट सड़सठनी आसपास, अने पचास अपॉन त्रण पण लेवाशे, आ वी आई गयो छे। ओके चलो वी मळी गयो छे, हवे आपणे एम पण शोधी नाखीए, मोटवणीनो एम अने प्रतिबिंबनी ऊंचाई पण शोधवानी छे, तो एच डेश पण शोधवो पड़शे। ओके तो ये पण शोधी नाखीए, बधुं शोधी नाखीए। चलो लेंस माटे मोटवणीनुं सूत्र छे एम बराबर, एटले आपणी पासे एम बराबर सूत्र छे एच डेस अपॉन एच वी अपॉन यू। ओके चलो तो मूकी किंमत एच डेस एम बराबर, मोटवणी शोधवी हो तो तमारी छे, बाकी एच डेस लखी दो, एच डेस बराबर, एच डेस एटले प्रतिबिंबनी ऊंचाई, एच एटले वस्तुनी ऊंचाई, केटला सेमी छे पांच सेमी, बराबर वी बराबर आयो आपणे सोळ पॉइंट सड़सठ अथवा पचास अपॉन त्रण लखो ने, उड़ता उड़ाड़ता फावशे, पचास अपॉन त्रण अने एना छेदमां यू जे आपणी पासे छे, यू बराबर कहाँ माइनस पच्चीस, एने मूकी दो माइनस पच्चीस, ऊपरनो छेद नीचे आवशे, पांच ऊपर लई जाओ, तो एच डेस बराबर पचास गुणिया पांच त्रण छेदमां पच्चीस माइनस, पच्चीस दू पचास बे पंजा दस, तो एच डेस बराबर दस छेदमां माइनस त्रण, माइनस ऊपर मूकी दो, माइनस हमेशा ऊपर तरीने ऊपर जतो रहे, आने पॉइंट वड़े भागी दो तो तमारो जवाब आई जशे त्रण तरी नौ, नौ पॉइंट नौ, त्रण तरी नौ एक वध्या दस, त्रण तरी नौ त्रण 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 एवं ज आवशे ने भाई, त्रण तरी नौ एक द त्रण पॉइंट त्रण 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 आवशे तेत्रीस एच डेस, तो भाई एच डेस एटले वस्तुनी ऊंचाई आवशे त्रण पॉइंट तेत्रीस। अहीं माइनस शू दर्शावे छे के प्रतिबिंब उल्टू बने छे, अने उल्टू अने वास्तविक बने छे, तो प्रतिबिंबनो प्रकार, अने हा आनी क्रीणाकृति पण दोरी नाखीए, कई रीते बनावशे जो बहिर्गोल लेंस छे, एटले बहिर्गोल लेंस आ तमे पेन्सिलथी बनाई लेजो, फूटपट्टी पेन्सिलथी, आ बहिर्गोल लेंस थई गयो, आ एफ थई गयो, आ थई गयो टू एफ, आ થઈ ગયું આપણે એફ વન, એફ ટુ, ટુ એફ ટુ, બરાબર ને, કોઈ વાંધો નહીં, આ બાજુ વન વન, આ બાજુ ટુ ટુ, અને વસ્તુને મૂકવાની છે આપણે પચીસ સેમી દૂર, દસ સેમીની લંબાઈ છે, તો દસ દસ પચીસ સેમી એટલે થોડું દૂર આવશે આ, અને થોડું દૂર આવશે એમાંથી બનશે પ્રતિબિંબ, તમને ખબર જ છે કે વસ્તુ પહેલી કિરણ સીધી પછી ત્રાસી જશે અને અહીંયા બનશે આ પ્રતિબિંબ। ઓકે વસ્તુ કરતાં નાનો, એક્ઝેક્ટલી એના જેવું જ યાર, શું વાત કરે છે ભાઈ। तो आ थई गयुं छे माइनस त्रण पॉइंट तेत्रीस, आनी ऊंचाई आवशे तो वस्तुनी ऊंचाई प्रतिबिंब केवुं बनशे वास्तविक उल्टू अने वस्तु करता नानू, वस्तु करता नानू जेनी ऊंचाई आवशे त्रण पॉइंट तेत्रीस सेमीनी आसपास। ओके अने केटले दूर बनशे ए पण तमने कही दीधुं मैं, सोळ पॉइंट सड़सठ सेमी दूर बनशे, चार मार्क्सनो मस्त दाखलो छे बराबर। तो मित्रों चोपड़ीनो अग्यारमो दाखलो जोईए, पंदर सेमी केन्द्र लंबाई अंतर्गोल लेंसथी दस सेमी दूर प्रतिबिंब रचे छे, तो आमां वात करवामां आवी छे अंतर्गोल लेंस बराबर ने, अने एमांथी अहींया लखी दईशुं आपणे के भाई अंतर्गोल लेंस माटे, दिस इज फॉर अंतर्गोल लेंस माटे, दरेकमां तमारे त्रण वस्तु तो जोईशे यू वी एफ, ओके અને બીજી લખી દેવાનું એચ અને એચ ડેસ, એચ એટલે
વસ્તુની ઊંચાઈ, એચ ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, યુ એટલે વસ્તુ અંતર, વી એટલે પ્રતિબિંબ અંતર અને એફ એટલે કેન્દ્ર લંબાઈ. આ બધું છે. ઓકે, તો ચલો 15 સેમી કેન્દ્ર લંબાઈ. તો ભાઈ કેન્દ્ર લંબાઈ 15 સેમી. ઓકે, કેન્દ્ર લંબાઈ એટલે એફ. લેન્સથી 10 સેમી દૂર છે, 10 સેમી દૂર. ઓકે, અને કેટલી દૂર રાખી છે તો એની આપણે કિરણાકૃતિ દોરવાની છે. ઓકે, દૂર 10 સેમી દૂર પ્રતિબિંબ રચે છે. ભાઈ 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 મેરે ભાઈ, પ્રતિબિંબ રચે છે 10 સેમી દૂર. એટલે આપણે એને વસ્તુને ક્યાં મૂકી છે એનું આપણે શોધવાનું છે. બરાબર ને, વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી છે, આ બધું આપણે પ્રતિબિંબનું દોરવાનું બધું દોરવાનું. હવે ધ્યાનથી જોજો, આ લેન્સ છે અંતરગોળ લેન્સ. તમને છેલ્લે મેં લખેલું છે અંતરગોળ લેન્સ માટે યુ બી માઇનસ વી બી માઇનસ એફ બી માઇનસ, બધું માઇનસ માઇનસ જ છે ભાઈ. તો અહીંયા આપણે માઇનસ લગાવવા જ પડશે. આ નહીં લગાવશો તો નહીં ચાલશે. અને લગાવો લેન્સનું સૂત્ર, 1/v માઇનસ 1/u બરાબર એફ. 1/f વીની કિંમત શું છે મૂકી દો, 1/10 માઇનસ નીચે મૂકી દો ભાઈ. અને યુની કિંમત કેટલી છે શોધવાની છે. આપણને યુની કિંમત ખબર નથી તો યુની કિંમત આપણે શોધી નાખીએ. એને મૂકી દઈએ 1/u, એફની કિંમત માઇનસ 15. ઓકે, હવે ધ્યાનથી જોજો, માઇનસવાળાને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ લઈ જાઓ, તો માઇનસ 1/u સામે જશે તો પ્લસ થઈ જશે. ઓકે, તો ચલો એવું કરીએ આને, અને અહીંયા લખીશું 1/-10 અને આ બાજુ લાવો તો પ્લસ થઈ જશે અને યુ થઈ જશે. ઓકે, હવે આ માઇનસ નીચેનું માઇનસ હંમેશા ઉપરવાળાનું જ ગણાયો, એટલું યાદ રાખજો. નીચેવાળાનું માઇનસ એ તરીને ઉપર જ આવી જાય, એટલે આમાં ઉપર મૂકી દેવાનું. 15 × 15 10 × 10 10 × 10 10 × 15 = 150 1/u. ભાઈ માઇનસ 15 માંથી 10 ગયા, માઇનસ 5, 150 એમને 1/u. અને અદલા બદલી કરી દો, એટલે મીન્સ ઉપર નીચે બંને બાજુ કરી દો, તો 150, 5 માઇનસ તો ઉપર જ રહેશે, યુ 5 × 15 એટલે 3 × 5 = 15 થાય, એટલે 30 વધ્યા. યુ આઈ યુ માઇનસ 30 સેમી. આ આવ્યું આપણું વસ્તુ અંતર. અને તમારે હજી બીજું તો બસ, હવે આની કિરણાકૃતિ બનાવી દઈએ, કિરણની આકૃતિ. આમ આ છે આપણો અંતરગોળ લેન્સ અને આ થઈ આપણી લાઈન સ્ટ્રેટ. આ ઓ, આ એફ, આ 2f, આ બાજુ એફ 2f, આ બાજુ 1 1, એ બાજુ 2 2. અહીંયા મૂકો તો 1 1 આ બાજુ, આ બાજુ મૂકો તો 1 1 આ બાજુ, 2 2 આ બાજુ. ઓકે, કોઈ વાંધો નહીં, આપણે વસ્તુ ના બાજુ. તો ભાઈ એફ નહીં બદલે, એફ કેટલા છે માઇનસ 15, એનો મતલબ આટલું માઇનસ 15 છે, તો વી આને અંદર પ્રતિબિંબ બને છે. અને યુ એટલે વસ્તુ અંતર માઇનસ 30 છે. માઇનસ 30 એનો મતલબ જો આ 15 અને આ 15, બરાબર ને, એટલે વસ્તુને આપણે અહીંયા મૂકવું પડશે 2f ઉપર. ઓકે, માઇનસ 30, અને અહીંયાથી બનશે પ્રતિબિંબ, આમ જશે કિરણ અને ત્રાસી જશે, જેને પાછળ તરફ લંબાવતા એફમાંથી જશે, અને બીજી કિરણ જશે આપણી ઓમાંથી. બરાબર ને, અને આ બંને કિરણો છેદશે અહીંયા, તો આ બની ગયું આપણું પ્રતિબિંબ. આકૃતિ નંબર 1 2 અંતરગોળ લેન્સની, બરાબર ને. ઓકે, તો ઇઝી જ છે આકૃતિ. તો મિત્રો હવે આના પછી છે 12મો દાખલો, જેમાં 15 સેમી કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાથી 10 સેમી દૂર વસ્તુ મૂકવામાં આવી છે. તો પ્રતિબિંબનો પ્રકાર અને જણાવો. તો અહીંયા હવે આપણે લેન્સ પરથી આવી જઈએ અરીસા માટે. તો આ છે આપણો બહિર્ગોળ અરીસો, અહીંયા લખીશું આપણે બહિર્ગોળ અરીસા માટે. તો કેટલીક વસ્તુઓ બદલાશે, હવે ધ્યાન રાખજો. અરીસો આવે તો સૂત્ર બદલાઈ જશે અને અમુક અમુક માઇનસવાળા પ્લસવાળા બદલાઈ જશે. ખાલી એક રહેશે, એક જ વસ્તુ સરખી રહેશે, યુ બરાબર માઇનસ. વસ્તુ અંતર હંમેશા માઇનસ રહેશે, માઇનસ હંમેશા આપણે વસ્તુથી માઇનસ જ લઈ દઈશું, બરાબર ને. ઓકે, તો ભાઈ 15 સેમી કેન્દ્ર લંબાઈ છે. કેન્દ્ર લંબાઈ તમને ખબર જ છે, એફ કેટલા સેમી છે, 15 સેમી. ઓકે, અને એને આપણે
अरीसा थी 10 सेमी दूर मुकवामां आवी छे, तो यु बराबर -10 सेमी माइनस में लईशू अने बहिर्गोल अरीसा माटे पण निशानी तो मूकी दईशू पछी। अने आपणे वी शोधवानुं छे आमां, वेरी सीम्पल, अने प्रतिबिंबनो प्रकार अने बस आकृति दोरवानी नथी एटले सारूँ छे। ओके तो भाई सौथी पहेला हवे अहींया मारो प्रश्न छे कि भाई बहिर्गोल अरीसा माटे कई कई वस्तु माइनस आवशे ने कई कई वस्तु प्लस। ओके तो अहींया छे भाई आपणी पासे बहिर्गोल अरीसो, वस्तु अंतर माइनस, बाकी बधा प्लस। जोई लो आ माइनस, क्या जो एनु कारण तमने कहूँ, आ बाजू वस्तु मूकीशू प्रतिबिंब बधा पेली बाजू बनशे। तो मित्रों बहिर्गोल अरीसा में हमेशा तमने आभासी प्रतिबिंब बनशे, तमे गमे त्या वस्तु मूकशो प्रतिबिंब आम ज बनशे, जे आनी तरफ अंदरनी तरफ, बराबर ने, एटले हमेशा आ बाजू बनशे, एटले आ प्लस में ज आवशे। हवे बहिर्गोल अरीसानु आपणे सूत्र लगाई दईए, अरीसानु सूत्र में प्लस आवशे, 1/v + 1/u = 1/f। वी एटले प्रतिबिंब अंतर नथी आप्युं, यु एटले वस्तु अंतर आप्युं छे माइनस 10, एफ 15। 10 ने सामे लई जाओ, बच्चानो खेल, 1/v 1/15 1/10, आमा प्लस थशे भाई। पहला तो क्रॉस गुणाकार कर दो, 1/v 10 × 10 15 × 15, આ બંનેનો ગુણાકાર કરી દો, આને લસા ના ક્યાં આવી, લસામાં તો શું છે આને ગુણવાનું હોય છે, 25/1 50, ઉડતા તોડાઈ દો, 25 × 150 1/v 1/6 ઊંધા કરી દો, વી બરાબર 6, પ્લસમાં જ આવે છે। તો ભાઈ વસ્તુ બનશે, પ્રતિબિંબ બનશે 6 સેમી દૂર, પ્લસમાં છે એટલે આભાસી ચત્તું અને નાનું બનશે। તમારે એને મોટવણી પણ શોધી શકો છો, મોટવણી તમને ખબર છે એમ બરાબર -v/u, તમને શોધવાની ઈચ્છા થાય તો -6/ આ કેટલા છે 10, -11 6/10 0.6 માટે એક મોટવણી એક કરતાં નાની છે એટલે પ્રતિબિંબ મોટવણી પરથી વધુ ખબર પડી જશે, પ્લસમાં છે એટલે આભાસી ચત્તું અને નાનું, અને આભાસી ચત્તું અને વસ્તુ કરતાં નાનું, બરાબર, 6 સેમી દૂર બનશે, પ્રતિબિંબ બનશે આભાસી ચત્તું અને નાનું, અને 6 સેમી દૂર પર બનશે આ। તો આ થઈ ગયું છે નાનકડો દાખલો હતો, આગળ વધીએ। તો મિત્રો 13મો પ્રશ્ન છે, ડાયરેક્ટ હું સમજાવી દઉં છું કે સમતલ અરીસાની મોટવણી એક હોય છે તો એનો અર્થ શું થાય છે। તો ભાઈ એનો અર્થ શું છે, 13મો પ્રશ્ન, અહીંયા દાખલો આપણે ગણીએ કે મોટવણી એક છે, તો ભાઈ સમતલ અરીસા અરીસાને માટે મોટવણીનું સૂત્ર શું છે, -v/u, બરાબર ને, આટલું યાદ રાખજો। તો મોટવણી એક છે તો આપણે અહીંયા મોટવણી બરાબર એક લઈ લો, તો -v/u, યુ આ બાજુ લઈ જાઓ, તો યુ બરાબર -v, -u, યુ હંમેશા માઇનસમાં જશે, બરાબર, કે આ બાજુની વસ્તુ હશે। તો મતલબ કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સમાન હશે, વસ્તુ અંતર બરાબર શું હશે, પ્રતિબિંબ અંતર। અને બીજી વસ્તુ, મોટવણી એક હોય તો h' / h બરાબર પણ મોટવણી થાય, અને h' / h બરાબર 1, h' / h, તો બીજું થશે કે વસ્તુની ઊંચાઈ, એટલે આ h' એટલે પ્રતિબિંબની ઊંચાઈ, અહીંયા લખીશું h' એટલે શું, પ્રતિબિંબની ઊંચાઈ, અને વસ્તુની ઊંચાઈ કેવી હશે, સરખી, એટલે પ્રતિબિંબ બરાબર વસ્તુ ઊંચાઈ બંનેની। ઓકે આટલું બે વસ્તુ થાય જ્યારે મોટવણી શું હોય, એક, સમતલ અરીસાની। ઓકે સારો છે, 2 માર્ક્સમાં પૂછી શકે છે આને। તો મિત્રો હવે છે આપણી પાસે 14મો દાખલો, 30 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસા સામે 20 સેમી દૂર 5 સેમી લંબાઈની વસ્તુ મૂકેલી છે, તો પ્રતિબિંબનું પ્રકાર, સ્થાન અને પરિમાણ જણાવો। 4 માર્ક્સનો દાખલો છે આ, ગણતરી કરવા જઈએ તો પહેલી વસ્તુ તો આમાં આપ્યું છે આપણને વક્રતા ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા, અને શું છે, બહિર્ગોળ અરીસો છે, તો ઉપર લખી દઈશું આપણે બહિર્ગોળ અરીસા માટે, બહિર્ગોળ અરીસા માટે આર બરાબર 30 સેમી, તો એની કેન્દ્ર લંબાઈ થશે એના અડધા, તો એફ બરાબર આરના અડધા 30/2 15 સેમી। ઓકે ચલો આર પરથી એફ મળી જાય, આર એટલે વક્રતા ત્રિજ્યા, એફ એટલે એના અડધા, અને બીજું આપણને શું કીધું છે, 20 સેમી દૂર મૂક્યું છે અરીસાથી, તો યુ બરાબર 20 સેમી,
અને આપણને 5 સેમી લંબાઈની વસ્તુ છે, હાઈટ વસ્તુની લંબાઈ 5 સેમી છે, તો બધું શોધી નાખો, સ્થાન પ્રકાર અને પરિમાણ, પણ આપણે આમાં દોરવાનું આકૃતિ નથી. ઓકે, તો દોરવાની હોત તો એ વાંધો ના હોત. અને આ છે બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળ અરીસા માટે આર્યો અરીસો, ખાલી યુ માઇનસ બાકી બધા પ્લસ થાય છે, યુ માઇનસમાં આવશે અને આ પણ પ્લસ જ આવશે, એચ હાઇટ છે, એફ પણ પ્લસમાં જ આવશે. એફ કેટલા છે? 15 છે, અહીંયા લખી દઈએ, 15 યાદ રાખજો, 15 સેમી પ્લસમાં છે. હવે અરીસાનું સૂત્ર તમને ખબર જ છે, 1/v 1/u પ્લસમાં આવશે અરીસામાં, 1/f. વી આપણે શોધવાનું છે, ઓકે, અને યુ બરાબર આપ્યું છે -20, એફ બરાબર આપ્યું છે 15, -20ને સામે લઈ જાઓ તો શું થશે ભાઈ? એ પ્લસ થશે, 15 + 1/20 થઈ ગયું. ઓકે, લસા લેવા પડશે ભાઈ, ચલો લસા લઈ લો, 20 × 1 = 20, 15 × 1 = 15, 15 × 20 = 300, ક્રોસ ગુણાકાર, લસા શું કરો, ક્રોસ ગુણાકાર, તો 1/v બરાબર 20 × 1 = 20, 15 × 1 = 15, નીચે આવશે 15 × 20 = 300, આ બંનેનો ગુણાકાર કરવાનો નહીં ભૂલવાનો, 35 થશે અહીંયા અને છેદમાં 300, આમાં 5 વડે ઉડી જશે, આ 5 × 35 = 35 અને 5 × 30 એટલે કેટલા આવશે? 60, 5 વડે ઉડી ગયા, 7 × 5 = 35, 60 × 5 = 300. વીને ઊંધું કર દો તો વી બરાબર આવશે 60 ઉપર 7 નીચે, પોઈન્ટમાં લાવો, 7 × 7 = 7, 8 × 56 વધે કે લસ, 4 × 7 = 35, 5 × 7 = 35, 5 × 7 = 49, બહુ થઈ ગયું, તો વી આવશે 8.57 સેન્ટીમીટર દૂર વસ્તુનું પ્રતિબિંબ રચાશે. કેવું રચાશે એના માટે મોટવણી શોધી નાખો, અને મોટવણી હાઇટ પણ શોધવાની છે ને, આની હાઇટ આપી છે, તો આપણી પાસે છે h'/h - v/u. યાદ રાખજો મિત્રો, માઇનસ ક્યારે આવે? અરીસામાં અહીંયા માઇનસ આવશે ને, જે લેન્સ હશે એમાં માઇનસ નહીં આવશે, ખાલી વી છેદમાં યુ યાદ રાખજો, અરીસા માટે યાદ રાખજો, ભૂલ ના કરતા. ચલો હવે મૂકીએ, h' તો ખબર નથી, h તો ખબર છે આપણને કેટલા સેમી છે, 5, વી ખબર પડી ગઈ છે કેટલા છે, 8. આને લખી દો ને, ઉડી, આ ઉડી જશે કદાચ, 60/7 આ લખી દો, 60/7, અને યુ કેટલા છે? યુ છે આપણી પાસે -20, બરાબર ને, -20 છે. ઓકે, તો યુને બી લખી દઈએ -20, તો અહીંયાથી -20 લખો તો શું થશે, અહીંયા -20, આ 7 નીચે લાવી દો, 5 ઉપર લઈ જાઓ, તો અહીંયા થશે, બહુ બધું ભેગું થઈ ગયું છે, -, વધારે, ચલો 7 નીચે આવી ગયા, 20 જોડે, આ 5 ઉપર જશે. ઓકે, આ ઉપર જતા રહ્યા, આ નીચે જતા રહ્યા, 20 × 60, 3 × 5 = 15, 7 ભાગાકાર કરી લો લે, 7 × 2 = 14, 1 + 10, 7 × 7 = 7, 3 + 7 = 28. તો ભાઈ પ્રતિબિંબની જે ઊંચાઈ આવશે લગભગ 2.14 સેન્ટીમીટરની આસપાસ આવશે, અને પ્રતિબિંબ બનશે કેવું બનશે ભાઈ, પ્લસમાં જ છે ને બધું, આભાસી, ચત્તુ અને નાનું, આના કરતાં નાનું, આભાસી, ચત્તુ અને નાનું, આવું પ્રતિબિંબ બનશે અને એની હાઈટ પણ આવી ગઈ છે. તો મિત્રો 15મો દાખલો છે, 18 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા એટલે અંતર્ગોળ અરીસા સામે, તો મતલબ આ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસા માટે છે આ આખા દાખલો, અરીસા માટે, અંતર્ગોળ અરીસા માટે છે, અને એમાં કેન્દ્ર લંબાઈ છે એટલે એફ છે 18 સેમી, અને અરીસાથી 27 સેમી દૂર છે, તો યુ બરાબર છે 27 સેમી, અને વસ્તુની લંબાઈ છે 7 સેમી એટલે વસ્તુની હાઇટ 7 સેમી. તો વસ્તુને ક્યાં રાખીશું? તો તીક્ષ્ણ પ્રતિબિંબ બનશે, અને પ્રતિબિંબનું પ્રકાર અને પરિણામ શોધો, પરિમાણ શોધો, પરિણામ નહીં. તો ધ્યાન રાખજો મિત્રો, આપણે અહીંયા અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસા માટે તમે જોઈ શકો છો, માઇનસ માઇનસ આવશે, આ એફ પણ માઇનસ આવશે અને યુ પણ માઇનસ આવશે. ઓકે, આટલું યાદ રાખવાનું કે જે વસ્તુ માઇનસમાં એ માઇનસ જ લખવાનું, વી પર તો અલગ વસ્તુ છે. ચલો લેટ સ્ટાર્ટ, અહીંયા સૂત્ર લગાવો અરીસાનું, 1/v શોધવાનું છે આપણે, આમાં v શોધી નાખીશું એટલે બધું ખબર પડી જશે, તો 1/v
वन अपॉन यू सूत्र एकदम ईजी है। आम एक वक्त तमने आ सूत्र बधु माइनस खबर पड़ी गई तो दाखला तमारा माटे बहु ईजी है। वन अपॉन वी यू बराबर माइनस सत्ताईस, एफ बराबर से माइनस अठार, आने सामे लई जाओ तो प्लस थी जैसे। तन टपका मूकी दी है अपने तो अँ लखीशू आप वन अपॉन वी वन अपॉन माइनस अठार वत्ता वन अपॉन सत्यावीस। ओके चलो अने आनु सादरूप आपीए सत्याईस एका सत्याईस अठार एका अठार अँ लखीशू आप। अब आ वक्त हूँ लसा लू छूँ क्योंकि आम मैं लसा ईजी लगे अत्यारुधी लसा लीधु ने तो जोजो अठार ने सत्याईस लसा चौप्पन आश अठार तरी चौप्पन और सत्याईस दू चौप्पन तो भाई अठार तरी चौप्पन बनेद सरखा सत्याईस दू चौप्पन। ओके बनेद सरखा तो बाद बाकी थी जैसे वन अपॉन वी माइनस त्रण मी भी गया एक छेद में चौप्पन लसा लेता आवड़ू जी एना हमें ऊँधू कर नाखवा ने तो वी बराबर माइनस चौप्पन आई गो आप जवाब। तो भाई चौप्पन अंतरे वस्तु ने मुकवा थी आनो प्रतिबिंब बन से। अने बीजू हजी हाइट शोधवानी छे आपणे आपणी पासे मोटावणीनुं सूत्र छे एच डेस भाग्या एच माइनस वी छेद मा यू। तो चलो मुख्य किंमत एच डेस शोधवानुं छे। एच बराबर केटला छे भाई सात अने माइनस वी केटला छे ए शोधी नाखीए आपणे। माइनस वी बराबर का हा भैया माइनस चौप्पन अने यू बराबर का गया भाई माइनस सत्ताईस। ओके माइनस माइनस गया तो एच डेस बराबर ने सात ने ऊपर ले जाओ चलो मस्त उड़ाइए चौप्पन गुणिया सात भाग्या सत्यावीस सत्यावीस दू चौप्पन माइनस माइनस भी गया तो एच डेस बराबर सात दू चौ। तो वस्तु की जो हाइट आ प्लस में आ एच डेस प्लस में आयो लमजी लो आभासी चत्तु प्रतिबिंब बन से आभासी चत्तु मोटू अने कितला सेमी दूर चौप्पन सेमी चौप्पन सेमी दूर तीक्ष्ण मळशे एटले स्पष्ट मळशे आ एनो जवाब। ओके तो आपणे आगळ वधीए आमां। तो मित्रों आ छे सोळमो दाखलो जे छे पावरना सूत्र पर बहु ईजी छे कि भाई माइनस टू डी पावर माइनस टू प्लस जीरो डी पावर नी केंद्र लंबाई शोधो लेंस क्या प्रकार जो भाई लेंस तो छे माइनस में छे अंतरगोल लेंस हशे लेंस शू छे भाई अंतरगोल लेंस प्लस में होय तो बहिर्गोल लेंस आ अंतरगोल लेंस छे अने केंद्र लंबाई शोधवा माटे पावर नो एक सूत्र छे वन अपॉन एफ। चलो पी नी किंमत मूकी दो माइनस टू पॉइंट जीरो वन अपॉन एफ एफ ऊपर लई जाओ बराबर ने माइनस टू पॉइंट जीरो आम मूकी दीद हवे आने आपणे पॉइंट में लाई दू तो आवशे माइनस करी ते लावशो पॉइंट हटावशो तो ऊपर दस आवशे दस आवशे चलो हटाई दीए यार तो ऊपर दस कर दो नीचे वीस कर दो जीरो पॉइंट पांच माइनस जीरो पॉइंट पांच अने मीटर एने सेंटीमीटर में फेरवो तो आवशे पचास सेंटीमीटर एनी केंद्र लंबाई माइनस निशानी दर्शावे छे के आ बाजू ए अंतरगोल लेंस छे। ओके थई गयो छे आ दाखलो अंतरगोल लेंस छे। बीजो छे सत्तरमो डॉक्टर दाखलो डॉक्टर नो छे एक डॉक्टर प्लस वन पॉइंट फाइव डी एटले भाई पावर प्लस वन पॉइंट फाइव डी एटलो मारो बहिर्गोल लेंस छे आ प्लस में हो तो बहिर्गोल लेंस लखी दो अने सूचना आपे केंद्र लंबाई शोधो अभिसारी छे के अपिसारी भाई बहिर्गोल लेंस शू होय छे अभिसारी। ओके अने एनु केंद्र लंबाई शोधो केंद्र लंबाई शोधो बहु ईजी छे तो लेट स्टार्ट पी बराबर वन अपॉन एफ तो एफ ऊपर लई जाओ तो एफ बराबर वन अपॉन पी पी नी किंमत मूकी दो एक पॉइंट पांच पॉइंट हटाओ दस छेदमां पंदर बराबर ने आने उड़ाड़ो पांच दू दस पांच तरी पंदर बे छेद में त्रण पॉइंट में लै जाओ त्रण छंग अठार त्रण छंग अठार त्रण छंग अठार जीरो पॉइंट छ छ छ छ छ एटले सात मीटर एटले सेंटीमीटर में जसो तो सड़सठ सेंटीमीटर एनी केन्द्र लंबाई थशे। वाव ईजी दाखलो छे बे बे मार्क्स में पूछाय भाई।
तो मित्रों हवे तमने जो दाखला आवड़ी गया होय तो तमे आ जे दाखला छे प्रेक्टिस मां गणी नाखजो अने आ दाखला गण्या पछी जो आनो जवाब तमारा आई गया तो समझी लो के तमारा आमांथी कोई मार्क्स जशे नहीं। तो अने बीजी एक वस्तु, जो तमने आ वीडियो गम्यो होय, तमने ख्याल आव्यो होय तो लाइक अने शेर जरूर करशो, केम के तमारो एक लाइक अमारा माटे बहु मोटू प्रोत्साहन होय छे, केम के अमे पण आगळ नवा नवा वीडियो तमारा माटे बनावा इच्छे छे। तमे लाइक करशो तमने ख्याल आवशे के ना भाई सारो वीडियो छे। तो तैयारी करो, आगळ वधो, शुभम।